ગુજરાતના રાજ્યમાં આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતી મહિલાઓ માનદ વેતન સાથે ફરજ બજાવી રહી છે. આથી આ મહિલા કર્મચારીઓ દ્વારા વખતો વખત પગાર વધારો, પેન્શનમાં સમાવેશ, સમાન કામ સમાન વેતન, કામના નિર્ધારિત કલાકો સિવાય અનેક પડતર પ્રશ્નોને લઈને અનેકવાર આંદોલનનું રણશીંગું ફૂંકવા સાથે વિરોધ પ્રદર્શન, ધરણા સહિતના કાર્યક્રમો સરકાર વિરુદ્ધ યોજાયા છે. અને દર વખતે લડત સમયે સરકાર દ્વારા પ્રશ્નોના ઉકેલની હયાધારણા આપવામાં આવે છે અને આંદોલન સમેટી લેવામાં આવે છે. હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને આંગણવાડીની મહિલા કર્મીઓના વિવિધ પડતર પ્રશ્નોનો આજ દિવસ સુધી ઉકેલ ન આવતા ફરી એકવાર રાજ્ય સરકારનું નાક દબાવવા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. આજના થાળીનાદ દરમિયાન મહિલાઓએ જણાવ્યું હતું કે મામૂલી રકમનો પગાર સરકાર ચૂકવે છે, એ પણ અનિયમિત ધોરણે. રસોડા સહિતના બિલો લાંબા સમયથી પેન્ડિંગ છે. હાલમાં થોડી રકમ ચૂકવી પરંતુ સ્પષ્ટતા નથી કરી. 40 વર્ષથી આંગણવાડી કેન્દ્રો પ્રોજેક્ટ હેઠળ ચાલે છે તો આમને આમ ક્યાં સુધી ચાલશે? અને હાલ અમે આજે થાળી વગાડવાનો કાર્યક્રમ કર્યો છે થાળી નાદનો, કારણ કે સરકારને ખબર નહીં અમે આટલા દિવસથી હડતાલ ઉપર છીએ, કામનો વિરોધ કરીએ છીએ, છતાં અમે કે હજી એમને દેખાતા નથી. તો અવાજ દ્વારા અમે સરકારને કહેવા માંગીએ છીએ કે હવે અમારું સાંભળો એમ. સરકાર ખબર નહીં બે કાન બંધ કરીને બેઠા છે કે કાંઈ બી હોય. અને બીજું એ કે અમારા પગાર નિયમિત નથી થતા. પહેલાં પ્રથમ તો નાનો પગાર છે, કાર્યકર બેનનો 10,000 છે, તેડાગર બેનનો ઓનલી 5,000 જ પગાર છે, તો એ ટાઈમે થતા નથી. બધા બિલ ગ્રામ્યના સિટીના જે કાંઈ ફ્લેક્સી બિલ છે, રસોડાના બિલો છે, એ બધા એક વર્ષથી પેન્ડિંગ પડ્યા હતા. હમણાં થોડા ચૂકવણા કર્યા છે, એ બહુ માંગણી કર્યા પછી અમને આપ્યા છે. તો એમાંય હજી અમને કોઈ કહીને કે કીધું નથી સંતોષકારક કે અમારા કયા બિલ ચૂકવણા થયા છે ને કયા નથી થયા, એ હજી માહિતી પૂરી આપવામાં આવી નથી. અમે આજે અમારા હક માટે થાળીનો નાદનો પ્રોગ્રામ રાખ્યો છે કે જ્યાં સુધી સરકાર અમારું કાયમી નહીં કરે ત્યાં સુધી અમે રોજ એક એક પ્રોગ્રામ તેમને આપીશું અને નત નવીન પ્રોગ્રામમાં એમને અમારા હક માટેની જાણ કરશું. થાળી નાદનો અર્બન એક અને બે ભેગા છે અને અમે આગળ પણ આવા નવા પ્રોગ્રામ રાખશું જ્યાં સુધી સરકાર બીપીએલ વાળાને પેન્શન આપી શકે છે તો અમને કેમ.